બાપુ ને પરોઠા ખવડાવ, બાપુ મૂળ માં નથી. બાપુ બે નો કહેજે, હમણાં બે નો કહેજે પરોઠા. બાપુ વાગે એવો હવે એ આરાધ ના રમકડા. એ હા હા તમામ રકમ તમારા ગામના બિલખાના મઢ ની અંદર મૂકીને જવાના છે મારા વાલા. કેવી તમે આકીદેલ છે, પનસી પાણી પીને ઘટેના સરિતા નીર. આજ ધન દે ધન ઘટવા દે માં સહાય કરે મારે રણુ જાનો રામો પીએ. અપાય એટલું દાન દેજો, દેવાય એટલું દાન દેજો મારા વાલીડા. અને મોજ આવે ત્યારે આકલો પડકારો કરતા રહેજો, એટલે એમ થાય દૂધ દોણામાં જ જાય.
અને છૂટા ન હોય તો છૂટા લઈ જાજો અને બાધા પાછા આપી જાજો, એટલે હવારે અમને માતાજીને હિસાબ દેવાની સરળતા પડે. ગામ બિલખા સમજુભાઈ નાનજીભાઈ દેવી પૂજક ના 10,151 રૂપિયા જય વિહોત માં હજરા જય વિહોત માં જય અરજાદી માં મેખા દાદા એમના તરફથી 10,151 રૂપિયા આપે છે મારા વાલા. એકવાર તાળીઓને ગડગડાટથી બજાવજો. આ દેવી પૂજકના દીકરા આપે, આપણે તો માણા વાલા, આપણે તો જમીન જાયદાદ વાળા કહેવાય, આપણે દેવાય આમાં. હા, અને મોજ આવે ત્યારે આમ આકલો પડકારો કરતા રહેજો, એટલે અમને બાયુને મજા આવે. હા, નકર એમને ન બેઠા રહેતા. અને પાદની પનારી પાણી ભરવાની ત્યારે સુગા જુગુ સુગાવાનું મન થાય. જય જ્યા જાઢેરી જા
બાજુથી અમારા મિત્રના 500 રૂપિયા આવે છે મારા વાલા, અને મામા સાહેબ ને યાદ કરવા હોય બે કડી મટી જારે મિત્રો આ તમારા ગામનું માસ્ટર મને યાદ આવે ભલો તવર સાધ કરી રાત, મને યાદ આવે ભલો તવર સાધ માઈ રાત, મેં તો તમને એ મેં તો તમને એ મેં તો તમને જોયા તમારા દિલ થારે નિરંજને જય ગુરુ દત્ત જય ગિરનારી તાળી પાડો મારવાળા એ અલખ નિરંજને અલખ નિરંજને જય ગુરુ દત્ત જય ગિરનારી આ બાજુથી આજે
મારા ગરુભાઈ એવા પ્રવીણા માસીનો જન્મદિવસ છે અને એમના લખન મામા ગૌરાવે એને હેપી બર્થડે વિશ કરે ત્યારે હેપી બર્થડે. અને ત્યારે મને ગાવાનું મન થાય હોય ત્યારે અરિયાદ નગરી સજાવ મારા જીજી નો સુકડે એ નગરી સજાવ પ્રવીણા ભાઈ નો સે બર્થડે અરે ઘરમાં બધી આ કઈ ના
ભજ્જા ભજ્જા જય જય શ્રી રામ ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા અને ત્યારે હજી મને ગાવાનું મન થાય ત્યારે અને જયારે રામ અયોધ્યાની અંદર આવતા હતા અને ત્યારે શું ગાયું હતું એ રાજ તિલક કી કરો તૈયારી આ રહે હે ભગવા ધારી રાજ તિલક કી કરો તૈયારી આ રહે હે ભગવા ધારી રામ લખન ની જોડી કઈ આપણી આ કોઈ શકે ના તોડી કઈ આપણી રામ લખન ની જોડી રામ લખન ની જોડી કઈ આપણી કોઈ શકે ના તોડી કઈ આપણી રામ ભ
અને આવો મારો માલ તારી સમાજ બેઠો હોય અને મને ગીતાબેન રબારી નું એક સોંગ યાદ આવતું હોય ત્યારે એ મારો એ કલો રબારી પણ લાખ ઉપર ભારી વાલા મારો એ કલો રબારી પણ લાખ ઉપર ભારી મારો એક લોર વારી પણ લાખ ઉપર ભારી 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 મન કેડ કાટો વાયો જુનાગઢ ગીના દરવાજા થી પધારાશે તે ખોડિયાર માતાજી ને ગરબો ગાવાનો છે મારા વાળા છેલ્લી ફરમાઈશ અરે ભૈરા ભંડારે એનનો દાણો ન જડે જય ખોડિયાર ખોડિયાર વરહી જાદો માર બાપજી આ ગરબા ની અંદર આય ખોડિયાર ને માનતા હોય તો એ ભૈરા પણ હારે પાવરું પાણી ન જડે ખોડલ રૂઠે તોઈ કોઈ તો ન જડે કોઈ તો ન જડે હા ખોડલ હા ખોડલ ખોડલ મારી માવડી માવડી જય ખોડિયા ચપટે જો સરે
ડબર જોરાડી ના ચપટે જોસડે મારી ખોડલ રોઠ તોઈ પોતાનો જડી પોતાનો જડી એમાઈ અમર લખનભાઈ જિંદગી ફાઈન હશે રે પર સ્માઈલ હશે જિંદગી ફાઈન હશે મુખ પર સ્માઈલ હશે લોકોની લાઈન હશે લાઈન હશે લાઈન હશે મારે ના ટાઈમ હશે રેવાલા પાછી કેરીને અંગુર કલા અમે ગુજરાતી લેરી લાલા મિત્રો સમાધિ આ દર્શન નો લાવો લેવાનું સુખશો નહીં અને ત્યારે ગોરદેવ આવતા હોય ત્યારે વગાડ નાગર ને કોણ એનો રાગવે પરદેશી બંકી તમે મારા વીર શો વીરા પરદેશી બંકી તમે મારા હમેની નગરી પિંગલગઢ દેખાય છો વીરા સિયા રાજ રે કરે છે બઢિયા રાજ સિયા રાજ રે કરે છે બઢિયા અંબાઈ ને જા મરી ગયા આખો ખાટા પડા જેવો ગંઠા છો સહાદી કે ના આવ્યો એવું નથી લાગતું અમારા રાજા નો હુકમ છે બપોરે ફેરી આવને આવવા દેવાની મનાઈ છે એમ નહી ખાટી વસ મારા માથે નહી તમારા માથે જ આવે છે જો ના ડમરી વાળું મોટું સડાઈ એવો તમારા માથે જ આવે છે પાસ માણા ને પૂછ હું તો આખી સુગંધી ગંધાવ છું એટલે જ કહું છું હું કોણ છું ફેરિયા વાળા તો હું લઈને આવ્યા નહી અમે દાદા છો એ કોનો દાદો તમારો દાદા તમારા બાપા નો દાદા તમારી સ હાથ પેઢી નો દાદા શ્રીફળ લઈને આવ્યો લગ્ન થાય ને ત્યાં જીલાવે એવું છે દાદા આવું લીલો ન હોય તો કઈ નઈ હું કઉ ને તો હુકેલું હોય તો કઈ વાંધો નહીં તો કેવું એમ તો આ ગામ માં માગવું આવ્યું તો દાદા કેતો કે મારો છોકરો છે એ કે પછી ગોઠવી નાખો ને
એમ તો મારે હા હું કીધું આપણે હવારે જ અહીંયા જલ દઈ દે હું કે, પણ મને ગમે રીતે થાય ને દાદા કઈ વાંધો નહીં. આમ જોવો દાદા, પિંગલગઢ નગરી છે ને, પટિયાર બાપુ રાજ કરે છે, હાથવીને જાજો. કેમ? શા કરતા કીટલી બહુ ગરમ છે, રાજા કરતા પ્રધાન નો મગજ બહુ ટાઈટ છે. કઈ વાંધો નહીં. અને હું કહું, હા બોલો, વર્તા મારે ઘેરે સા પાણી પીવા આવજો, ગોરાણી માં તો શેકે નથી હોય જ ને, આમાં લાગે છે હોય એવું હોય તો ખરા ને, ભૂતડા ભૂતા હોય ત્યાં ગોરાણીઓ હોય દાદા. એમ નહી, તમારે અહીંયા ચા પીવા તો આવું, તમારું ઘર મેં જોયું ના હોય ને. અરે રે, મને તો આખું બિલખા ઓળખે છે. કઈ કઈ દાદા, સ્ટેજ ઉપર જેસીબી નું ભોડું આવતું હોય દાદા, હું કવિ માર્ગે આયલા આવજો. કયો? આથી સીધે સીધા વહી આવજો, ત્યાંથી ડાબી બાજુ વરી જાજો, ત્યાંથી જમણી બાજુ હાકડી ગલી છે, હાકડી ગલીમાં પતરાવાળી ડેલી છે, ડેલી ડેલી નો ખખડાવતા ગોખલે થી રાઈડ નાખજો, તો ડેલી ખખડાવશો તો માર બા ધોડી ના આવશે. ના તો દોહી ઓકળી છે, તને હું ખબર, મૂંગો મરીને મરી ગયા, ઝાપટ મારે 1.5 કિલો શેડા કાઢી નાખે. હું કહું, અને ગોખલે થી રાઈડ નાખજો ને એમ કેજો, હેમા છે. તમે ફાવે ઈ કરીએ બીજું, તમે તો કીધું એમાં આવી ગયું તો હારું, યો ગોરાણી માં છે તો ખરા ને, હોય જ ને, નાઈટ લેવાનું ધ્યાન રાખજો દાદા, નવા હવા પૈણા સૌ એમને ખબર છે ક્યાં પોટલા માંથી ગયા નો જાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અલે બેટા, કોણ ખાઈ લે ચિતલ નો બેચો, હજી મારા દેરિયા જેઠિયા લગ્ન માં આવી મોજ કરાવવાની છે. આવજે ભરે, આવજે, બાય બાય, ટાટા. ઈ કેટલી કરે છે કોઈ દિલ્હી હાજર? હા હું એવી જગો. એ આવજે, એ લે કચકો લે, ભૂરી લે કચકો લે. રાંધલ મના દીધેલા, શું બધા તમે કોણ? જનાવર લાગે છે એવું તો એમ નહી, તો મને ખબર છે કે તમે જનાવર છો એમ, તો તમારે અહીંયા હોદો છે નો? હોદો રાતનો ચોકી ફેરો કરે ને ધાનજી, છો ગુરખો છો? એટલે આ ગુરખો નહીં, પ્રધાનજી. પ્રધાનજી છો? હા. તો કયું નગર છે, કોણ રાજા રાજ કરે છે? આ તો હું પહેલી વાર બિલખમ આવ્યો છું, મને નથી ખબર કયું નગર છે ને કોણ રાજા રાજ કરે. કાંઈ વાંધો નહીં, જાઓ પૂછતા હો. કાંઈ એટલું બધું મને શું પૂછો છો? કામ હોય તો જ પૂછતા હોય ને. હે, જાઓ મહારાજાને પૂછતા હો, કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે. એ મારા બાપુ તારે વન નિંદર માં સુતા હોય, એ તારે નો જાગે, આવજો હવાર માં. હાલો એમ નહી, તો ખાસ કામ હોય તો તમારે જગાડવા પડે. હું ખાસ કામ છે? કામ હોય ને, કામ હોય તો કયો ને મને. આ ટકો શ્રીફળ નારિયેલ લઈને આવ્યો છું. ઠીક બાપુ, માનતા નારિયેલ લાવ્યો છો? નહી તો આ ઝી લાવવાનું છે. હે, ઝી લાવવાનું છે? આ તો કઈ વાંધો નહીં બાપુ, પૈસા વધારી મોટા પાણી જવા દીજે, જા વધી લે માનતા નાળી. આ માનતા નું નથી તો આ લગ્ન નું છે. બાપુ ના થઈ ગયા, બી વર થયા.
બગલ માં વાગે જો હવે પરધનજી હજી બાપુ ના થઈ ગયા હોય તો બાપુ ના કુવડતો હશે ને એ ઓણ ઘઉં નથી વાયવા એમ નથી કેતો બાપુ ને દીકરો તો હશે ને કાઢો દીકરા બધા જુનાગઢ માં અહીંયા નહીં પ્રધાનજી એમ નથી કેતો તો રાજકુમાર તો છે ને એક્ચ્યુઅલી છે ને રાજકુમાર તો હોય અત્યારે હોય ને એના માટે જીલાવાનું હોય એ આપણે એને વરદી ખમાડવાના છે પ્રધાનજી હું ખમાડાય નહીં અત્યારે કા ખમાડે તો પછી જીજે હતર ગોતવું પડે એ તો કાંઈ વાંધો નહીં દાહોદ વાળી હું બાપુ ભાઈ પકડશું કાંઈ વાંધો નહીં પ્રધાનજી મહારાજા ને તો પૂછી લ્યો રાજ ના ગોર હોય રાજ ખુશી થી લઈ આવો જો કોઈ રોકડિયા ગોરો હોય તો આપડા રાજ માંથી શક્તિ શીખ આપી અને વિદાય કરો ભલે બાપુ લ્યો એ દાદા બોલો પ્રધાનજી એ રાતના સૌ પછી રખડતા પકડતા પ્રધાનજી રાતનો જ સૌ અરે મને શું ખબર હોય આ બિલખાના બસ સ્ટેન્ડ થી કપડા બદલાઈને આવ્યો હતો નહીં નહીં પ્રધાનજી રાતનો જ સૌ એ ગોરદેવ નથી હે એ ગોરદેવ નથી તો રાજના છો રાજના છો કાઈ વાંધો નહીં હે ઘડી ખમા બાપુ ઘડી ખમા કહે વિના બધાજી એ રાજના ગોરદેવ છે માન સહિત અંદર લઈ આવો હાલો દાદા અરે મહારાજાના ચરણોમાં ભૂદેવના નવન છે અરે આવેલ ભૂદેવ ના શરણ માં આ ગઢ ભીંગલ નો ધણી રાજા ભડિયાર નમનો કરે છે ભૂદેવ છે વાન ભવ અરે આવો ભૂદેવ આવો આપ ઘણા દૂર થી આવી રહ્યા છો એવું આજ મને લાગી રહ્યું છે અરે કહો તો કરી ભૂદેવ કઈ બાજુ થી આવો છો આમ કઈ તરફ જઈ રહ્યા છો અને આજ મારી ભીંગલ ગઢ સુધી શું લઈને કારી આવ્યા છો એ તો કહો ભૂદેવ સાંભળો મહારાજ કે હાથ તમે આવવા જવાની વાત કરતા હોય ને મહારાજ તો પોકરણ ગઢથી આવું છું મહારાજ અને એ પિંગલગઢ સુધી આવ્યો છું મહારાજ અરે ભૂદેવ પોકરણ ગઢના રાજા અજમલ સાથે આજે બડિયારો ને વિષ્ણુ સરસ ના વેર છે સૌ સૌધ ઋષિ ના આવેલા છે માટે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાવ નકર આ રાજા બડિયાર ની તલવાર જ્યાં મ્યાન મુક્ત થશે મારા ગઢ ને કાંગરે આજ ધરતી મશક જુદા કરીને લટકાડીશ અરે બધાજી આ ભૂદેવ ને ધક્કા મારી અને આપણા રાજ્ય ની બાય ને કાઢો જાવ જાવ બાપુ એમ નામ કીધું તો ખબર પડે ઘા ખોટો કહી લીધો બોલો પ્રધાનજી શું કહેલું છે બાપુ દાટી મારે શું દાટી મારી પ્રધાનજી આમ કઈ નાખું તેમ કઈ નાખું નહીં નહીં પ્રધાનજી હું પ્રધાનજી એક વાત પૂછું પૂછો પ્રધાનજી આ બાપુ કેમ એટલા બધા ગરમ છે જે બાપુ ગરમ ન હોય કા સોલાર ના પાણી નાય છે પ્રધાનજી બાપુ કરતા તો તું વધારે ગરમ લાગે છે એની હેઠે બેઠો બેઠો હું નાતો ને એવું છે પ્રધાનજી સાંભળ પ્રધાનજી આપણે બાપુ વારે તો નો ભેડ્યું નો ભેડ્યું તારે મારે બે ને દેશી હાલે લાવો બે કોઠળી દૂધ ની ચા બનાવી ચા બનાવી આપણે બે ને હા પ્રધાનજી તારે મારે બે ને દેશી હાલે પ્રધાનજી પણ લાવો ને બે કોઠળી તો હું તો કઉ છું શેની પ્રધાનજી દૂધ ની નહી પ્રધાનજી તો હું ભાષા ની વાત કરું છું ભાષા ની હું તો ઓલું સમજો તો પ્રધાનજી બાપુ વારે તો આપણે નો જમો બાપુ રમતો નહીં સામે કેમ હવે આવજો બાપુ નામ છે હવારે નહીં પ્રધાનજી તો અત્યારે જ મારા બાપુ નું કામ છે તો બાપુ વારે અત્યારે સેટિંગ નહીં આવે એ બધું તો ઠીક પ્રધાનજી હવ તારું નામ શું છે પ્રધાનજી હંસાબેન ભરતભાઈ પરમાર પ્રધાનજી હવ એનું નહીં મેં તારું નામ પૂછ્યું એક માર નામ હા એ માર નામ કેશવ હે પ્રધાનજી તારું નામ કેશવ હા હે પ્રધાનજી હું તારા બાપા નું નામ શું છે આવી ગયું એ એમ આવી ગયું આવી ગયું પ્રધાનજી તાર બા નું નામ એનું આવી ગયું એ કેવી રીતે પ્રધાનજી નો ખબર પડી ના ખબર પડી મારું નામ કેશવ તારું નામ કેશવ મારા બાપુ નામ સવજી તારા બાપુ નું નામ સવજી મારા બા નું નામ વજી તારું બા નું નામ વજી વાસો કેશવજી હા પ્રધાનજી આ તો દાદા હા પ્રધાનજી નવરો નથી રહેતો નગર આમાં હાથે હાથ પેટી હમાડ દઉં અમારી કાંઈ વાંધો નહીં પ્રધાનજી બાપુ ને કહો કે ભૂદેવ કાળો કોકરાટ કરે છે અંદર આવવાનું રજા માગે છે જાવ બાપુ હજી તમારે જવું છે જવું છે એવા દો ને હવે પ્રધાનજી જાવ તો ખરા એ
ગણી ખમા બાપુ ગણી ખમા. અરે કહે વિના પ્રધાન જે એ ગોદેવ કાળો કડાડ કરે છે, એ અંદર આવીને રજા માંગે છે. અરે વિના પ્રધાન જે ગોદેવ ના માન છે તો આપણા રાજ્ય ની અંદર લાવો. લઈ આવો ખબર માં 600 રૂપિયા એક દીજો સેટિંગ કરી વિના. પ્રધાનજી મહારાજ આપણે લઈ લેજે, એ તો દિશે સવાર માં. જો બાપુ કરી દેવાય, લ્યો વાત કરી લ્યો. સાંભળો મહારાજ. અરે આવો ગુદેવ. કે હા તમે કહો છો ને મહારાજ કે પોકરણ ગઢના રાજવી રાજા અજમલ સાથે તમારા 20-20 વર્ષથી આ વેર છે, 14-14 વર્ષથી આ બોલાશે મહારાજ. સાંભળો મહારાજ, હું પણ તમારે વેર તેરની બાજીને વધારવા કે બગડવા નથી આવ્યો મહારાજ. હું પણ એક બ્રહ્મનો સંતાન છું. જો મહારાજ આ શ્રીફળનો તમે સ્વીકાર ન કરો મહારાજ તો અહીંયા બ્રહ્મ હત્યા કરું મહારાજ, અને બ્રહ્મ હત્યાનું પાપ આપણી નગરીને લાગે. અરે થોભો ગુદેવ, થોભો. ઉપર આકાશ છે, નીચે ધરતી છે. અરે ઉપર આકાશ છે, નીચે ધરતી છે. બાલજી વડિયાર મારું નામ છે. હજી સમજાવું છું ગુદેવ, જે માર્ગે આવ્યા તે માર્ગે રવાના થઈ જાવ, નકર આ ધરતી મસ્તક જુદા કરી અને આજ મારા ઘડીને કાંકરે લટકાવી જાય બધાજી. આ ભૂદેવ ને ધક્કા મારી આપણા રાજની ભાઈ ને કહો, હજી અહીંયા ભૂદેવ શું કરી રહ્યા છે જા. અરે નહીં નહીં મહારાજ, હું પણ એક બ્રહ્મનું સંતાન છું મહારાજ. અહીંથી જઈશ ને મહારાજ તો એ બ્રહ્મ હત્યા કરીશ મહારાજ, અને બ્રહ્મ હત્યાની થોભો ભૂદેવ, થોભો. ભૂદેવ નો દીકરો મારા રાજ્ય ની અંદર બ્રહ્મ હત્યા કરે એવું કહી દીયા, ક્ષત્રિયો નો દીકરો થવા ન દીએ. માટે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ એ તો આ ક્ષત્રિયો ના દીકરા નો ધર્મ છે. થોડી જ વાર મારા રાજ્ય ની અંદર વિરાજમાન થાવ, રાજ માંથી મારા કુંવર ને બોલાવું અને લીલુડા સુપર જીલાવું છું. હાય બધાજી. સો રાજ માંથી કુંવર પ્રતાપ ને બોલાવો. રૂપિયા 700 થાય. 700 રૂપિયા થાય અત્યારે. હાલો સેવા બોલાય દઉં. એને મજા આવતી લાગે બોલ મને મારે ટકા. હાલો આજે વરદાન બોલાવે પર તમે આવજો રે, વરદાન બોલાવે પર તમે આવજો રે.